નહીં, પરંતુ સંસદ માટે પણ હવે આસ્થાનો મુદ્દો હશે, કઈ રીતે જોઈ રહ્યા છો? ભારતે આસ્થાઓનો બહુ ઘણી બધી આસ્થાઓ ભારતની અંદર છે, ઘણા બધા આસ્થાના મુદ્દાઓ ભારતની અંદર ચાલી રહ્યા છે. ટ્રિપલ તલાક પણ આવો જ એક મામલો હોવાનું જે દલીલ હતી એ દલીલ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. આવા પ્રકારના બીજા ઘણા મામલા છે, ધારો કે રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદનો મામલો છે, અથવા તો જે કોમન સિવિલ કોડની વાત કરવામાં આવે છે એમાં પણ ઘણી બધી આસ્થા સાથે જોડાયેલી વાતો છે. હિન્દુ મુસ્લિમ સિવાયના અન્ય સમુદાયની આસ્થાઓની પણ વાત એની સાથે જોડાયેલી છે. તો હવે આસ્થાના મામલે સંસદે નિર્ણય કરવાનો છે. તો આવા સંસદ આવા સંજોગોની અંદર આસ્થાના અન્ય મામલાઓ એ પણ હવે આગામી સમયમાં સંસદની અંદર આવશે, અને સંસદમાં એના માટે પણ કોઈ કાયદો બનાવવાની વાત થાય તો નવાઈ પામવા જેવું નથી. એટલે હવે આસ્થાઓનું રાજકારણ સંસદની અંદર બહુ મોટા પ્રમાણમાં ગાતું આપણને છેલ્લા એક વર્ષ બે વર્ષની સમયગાળાની અંદર આપણને જોવા મળશે. રુઝાનબેન, એ જ વાત આવી કે આસ્થાઓનું રાજકારણ મુસ્લિમ લો બોર્ડ અકોર્ડિંગ ટુ ધેટ લો આ 3 તલાક તો પેલું 1 મહિના 1 મંથ 2nd મંથ 3rd મંથ અપાય છે, બરોબર? એક સપ્તાહ 333 નથી થતા. એટલે જે આ બધું મનગઢંત કર્યું પોઈન્ટ અત્યારે એનો હતો. આમાં આસ્થા નથી આવતી, આસ્થા ઇઝ સમથિંગ લાઈક અ બિલીફ કે ભાઈ મને બિલીફ આવી, એ એક ડિફરન્ટ ચીજ છે. અત્યારે આપણે બિલીફ પર છીએ નહીં, અત્યારે આપણે ફેક્ટ્સ પર છીએ. અને એ ફેક્ટ્સ જ જોઈને, અગર સુપ્રીમ કોર્ટ ફેક્ટ્સ પર ચાલે આસ્થા ઉપર ના ચાલે, એટલે સુપ્રીમ કોર્ટે ફેક્ટ્સ પર જોઈને કાફી એમાં આર્ગ્યુમેન્ટ થયા છે, બધું કાફી થઈ ગયું છે. એટલે મારું પાછું રિપીટ કરવાનું છે કે જે લેજિસ્લેશન મને અહીંથી ફોરવર્ડ જાય કે હવે જે ટ્રિપલ તલાક સ્ટોપ કરાયું છે, સ્ટે અપાયો છે, ફોરવર્ડ એ જાય કે હવે એને એને કઈ રીતે મુકાય તાકી એ મિસયુઝ ના થાય, એ લેવાનું છે. ટ્રિપલ તલાક હોવું કે ન હોવું જોઈએ પોઈન્ટ જ નથી અત્યારે. પોઈન્ટ એ છે કે હવે મિસયુઝ નહીં થાય એના માટે છે, એમાં આસ્થા ના આવે. એના પછી બી જે બીજા અત્યારે જે મેં ફરી રિપીટ કરું છું કે જે આપણે નેક્સ્ટ પોઈન્ટ કરી કે ભાઈ પેલા એક મલ્ટીપલ વાઇવ્સ રાખી શકે એની વાત છે. હવે એ બી આખું એનું સ્ટડી કરી અને જે જે વી આઈ અગેન રિપીટ કે વી રિસ્પેક્ટ ધ રૂલ ઓર વી રિસ્પેક્ટ ધ રિલીજન. આપણે કોઈના રિલીજનમાં દખલ અંદાજ નથી કરવું, પણ મને એ ખબર છે કે કોઈ બી રિલીજન, વર્લ્ડનું કોઈ બી રિલીજન હોય, કોઈ દિવસ બહેનોને આ ઇનઇક્વેલિટી માટે ના હોય. પછીથી જે ટ્વિસ્ટ થાય છે એની આપણી લડત છે, રિલીજન અગેન્સ્ટ આપણી કોઈ લડત જ નથી. ઇલિયાસભાઈ, જેમ વાત કરી કે ટ્રિપલ તલાકની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનું વર્ષોથી અર્થઘટન ખોટું થઈ રહ્યું છે અને એ પરિસ્થિતિ આવી ભલે રહે, પરંતુ આસ્થાનો પોઈન્ટ નથી, આસ્થાનો પ્રક્રિયા, એ પ્રક્રિયા જળવાઈ રહે. રુઝાન, જે લોકો માને છે ને એ લોકો આને આસ્થા સાથે સાંકળે છે. આસ્થા છે કે નહીં એ પછીની વસ્તુ.